હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1 એના વિશેની માહિતી મેળવીશું. તો ધંધાકીય સેવાઓ 1 આપણને શું કહે છે? ધંધો, ધંધા સાથે બિઝનેસ, અન્ય કઈ કઈ પ્રકારની સેવાઓ જોઈએ છે એ આપણે અન્ય સેવાઓમાં એનો ઉપયોગ કરશું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેપ્ટર નંબર 1 વેપાર અને તેની સહાયક સેવાઓ, અને આ સહાયક સેવાઓમાં તમે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર આ બધી જ સેવાઓ જોઈ, જે વાણિજ્યના એક અંગ તરીકે વેપારીને મદદ કરતા નથી બનતી, પરંતુ તેનાથી એ આગળ ઉદ્યોગ, ખેતી, ધંધો આ બધાને મદદરૂપ થાય છે. બરાબર? ખાસ આપણે એમ વિચારતા હોય કે આ વાણિજ્યને જ સહાયક સેવાઓ છે, કોમર્શિયલ એક્ટિવિટી કરવી હોય તો જ આપણને આ ઉપયોગી નીવડે છે. ખરેખર આવું નથી. ઉદ્યોગ હોય, ખેતી હોય, ધંધો હોય, બધાને બેંક, વીમો, વખાર આ બધી જ સેવાઓ ઉપયોગી બને છે. જેમ જેમ અર્થતંત્ર આગળ વધતું જાય તેમ તેમ તેની સહાયક સેવાઓ છે એની સગવડતા અને અનુકૂળતામાં પણ વધારો થતો જાય છે. બેન્કિંગની સેવા, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર આ બધી જ સેવાઓ એટલી વૈવિધ્યતા ધરાવે છે કે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓને જ વટાવી ગઈ છે. બરાબર? આર્થિક પ્રવૃત્તિઓની સીમા છે એ જ વટતી જાય છે. ખાસ કરીને પૈસો જ્યાં આવે ત્યાં બેંક, વીમો, વખાર આ બધી જ સેવાઓ છે એનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. ખાસ તમે એવું વિચારો છો કે બેંક છે એ ધંધા માટે જ ઉપયોગી છે, તો કે ના, વીમો પણ ધંધા માટે જ ઉપયોગી છે, વાહન વ્યવહાર બિઝનેસ માટે જ થાય છે, ટપાલનો ઉપયોગ પણ માત્ર બિઝનેસ માટે કરીએ છીએ? નહીં, આનો ઉપયોગ કૌટુંબ અને સમાજના અન્ય વ્યવહારો માટે પણ એટલો જ મહત્ત્વનો છે. આજકાલનો સામાન્ય માનવી પણ બેંકનો ઉપયોગ કરતો થયો છે. બેંક આજના યુગની જરૂરિયાત છે. આધુનિક જમાનામાં આ બધી જ સેવાઓને કારણે વિવિધતા અને જુદી જુદી વિશિષ્ટતાઓ પણ જોવા મળે છે, અને જે પણ સંસ્થાઓ હોય એ આના ઉપર અવલંબિત બની ગઈ છે. બરાબર? એટલે બધી જ સંસ્થાઓ આના ઉપર આધાર રાખે છે. ધંધાકીય સેવાઓ 1, આમાં તમારે ટોટલ ઘણા મુદ્દા ભણવાના છે, ટોટલ 5. વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર, ટોટલ 5 મુદ્દાઓમાંથી 4 મુદ્દાઓ આપણે આ ચેપ્ટરમાંથી જ ભણીશું. કેટલા? 5 માંથી 4. બેંકનું ચેપ્ટર એટલું બધું વિશાળ છે કે જેનો સમાવેશ આપણે આ પ્રકરણમાં કરી શકીએ તેમ નથી. એટલે બેંક માટે આપણે ધંધાકીય સેવાઓ 2 એમ એક અલગથી ચેપ્ટર બનાવી અને આપણે એને દર્શાવી શકવાના છીએ. તો છોકરાઓ, આ ચેપ્ટરમાં આપણે વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આ 4 સેવાઓ વિશેની માહિતી મેળવીશું. ખાસ કરીને ચેપ્ટર નંબર 1 છે,
चेप्टर नंबर बे में पहली ज फेसिलिटी छे वीमो, जेने आपणे इन्स्योरन्स तरीके ओळखीए छीए। वीमो, वीमो शब्द आवे એટલે આપણા મગજમાં એક જ વસ્તુ થાય કે માણસ મરી જાય અને પાછળથી જે આપણને પૈસા મળે એને આપણે વીમા તરીકે ઓળખીએ છીએ। પણ વિદ્યાર્થી મિત્રો, આજકાલ તો કે વીમાનો ખ્યાલ બદલાયો છે। માત્ર કોઈનું મૃત્યુ કે અવસાન થાય અને આપણે વીમો ઉતારીએ અને નાણાં મળે કે આપણને જે પાછળથી ફેસિલિટી મળે, ખાલી એટલા સુધી સીમિત નથી રહ્યું। આજના યુગમાં તો અનેક પ્રકારના વીમાઓ ઉતરવામાં આવે છે। હું કોઈ બિઝનેસ કરું છું તો એમાં નફા નુકસાનનો વીમો ઉતરાવી શકું, હું મારી સ્વાસ્થ્યનો વીમો ઉતરાવી શક્યું, કોઈ જગ્યાએ ચોરી લૂંટફાટ થતી હોય તો એનો વીમો ઉતરાવી શકું। અત્યારે ખાસ કામદાર વળતરના વીમો હોય છે, કુદરતી આપત્તિઓ આવે તો એના પણ આપણે વીમાઓ ઉતરાવી શકીએ છીએ। કોઈ આપણી સામે ત્રાહિત પક્ષ, જેમ કે સ્કૂટર લઈને જતા હોય, આપણને તો કાંઈ નથી થયું પણ સામેવાળી વ્યક્તિને કંઈ થાય છે તો એનો પણ વીમો લઈએ છીએ। આપણે આપણો ઘરનો વીમો લઈએ છીએ, વાહનોનો વીમો લઈએ છીએ, કોઈ પાસેથી ઉઘરાણી બાકી છે તો એના માટે શાકનો વીમો લઈએ, અકસ્માતનો વીમો લઈએ, કુદરતી આપત્તિનો વીમો લઈએ। અત્યારે તો નવા નવા આધુનિક એમાં પણ વીમાઓ છે, જેમ કે તમે રમતગમત, સચિન તેંડુલકર પોતાના પગનો હાથનો એવો વીમો લઈ શકે, લતા મંગેશકર પોતાના ગળાનો વીમો લઈ શકે, ઐશ્વર્યા રાય પોતાની સ્કિનનો વીમો લઈ શકે કે જો એને કાંઈ પણ થાય તો એનો બિઝનેસ એના ઉપર જ આધાર રાખે છે। વીમાના તો અન્ય કેટલાય પ્રકારો છે। વીમામાં પણ જીવનનો જ વીમો લઈએ એવું જરૂરી નથી। વીમામાં અન્ય અનેક પ્રકારના પ્રકારો પાડી શકાય છે, તો એ સમજતા પહેલાં આપણે વીમા વિશેની થોડી માહિતી મેળવીએ। વીમો એટલે તો કે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર, એક વીમો લેનાર અને એક વીમો આપનાર વીમા કંપની, બે પક્ષકારો। હંમેશા કેવો કરાર હોય? લેખિત। શું કામ લેખિત કરાર હોય? કે બંને પક્ષમાંથી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો લેખિતમાં એક દસ્તાવેજી સ્વરૂપ તરીકે બતાવી શકાય। એના દ્વારા જે વ્યક્તિ વીમો લે છે એને તો કે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે કે જો વીમો લેનારને નક્કી કરેલું જોખમ, વીમો ઉતરાવનાર કંઈક નક્કી કરેલું જોખમ તો હશે જ, એના ઉપર જ વીમો ઉતરાવશું, મેં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા, તો નક્કી કરેલા જોખમના કારણે જો નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે, બરાબર, આપણે કોઈ વસ્તુ છે એ 5 લાખ રૂપિયાની છે પણ જો વીમો 3 લાખનો જ ઉતરાવ્યો હોય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે। આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવે છે। આનો મતલબ કે આપણને નુકસાન કેમાં થયું છે? નાણામાં। નુકસાન કેમાં થયું છે? નાણામાં, તો એનું ભરપાઈ પણ કેમાં થશે? નાણામાં જ। આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવશે એટલે વીમો એટલે બે પક્ષ
પત્રકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે વીમો લેનાર એ પણ શું ભરશે, દર મંથલી, ત્રિમાસિક, ચોમાસિક કે વાર્ષિક જે રીતે તમે વીમો લ્યો છો એના બદલામાં પ્રીમિયમની રકમ છે એ તમારે ભરવાની હોય. તો પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે કે જો વીમો લેનારને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવશે. ખાસ એક વ્યાખ્યા અહીંયા નોટ કરજો, વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ તો દૂર નથી કરી શકતો. હું એમ કહું કે વીમો ઉતરાવું તો મને આમ ન જ થાય, મારું સ્કૂટરનું એક્સિડન્ટ જ ન થાય, કુદરતી કાંઈ આફત જ ન આવે, એવું નથી થતું. વીમો ઉતરાવો એટલે જોખમ દૂર નથી થતું, પણ જોખમથી પેદા થતું આર્થિક જે કાંઈ પણ નુકસાન છે એનું તમે રક્ષણ મેળવી શકો. આર્થિક જે તમને નુકસાન થયું છે એનું તમને વળતર વીમા કંપની આપે, બરાબર? એટલે આર્થિક નુકસાનનું વળતર તમે આપી શકશો. વીમા પોલિસીની વ્યાખ્યા પૂછાશે, વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખી શકાય. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખી શકાય. આ વીમાના સિદ્ધાંતો કેટલા? તો કે આ વીમાના મુખ્યત્વે ચાર સિદ્ધાંતો દર્શાવી શકાય. પહેલું, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. વીમાના મુખ્યત્વે ચાર સિદ્ધાંતો દર્શાવી શકીએ. વીમાનું મૂળ સામાજિકતા સાથે સંકળાયેલું છે. વીમો મૂળ સમાજ સાથે, એટલે સમાજમાં સામાજિકતા સાથે સંકળાયેલ છે. વીમો છે એ બે પક્ષકાર, વીમો લેનાર અને વીમો ઉતારનાર, આ બે પક્ષકાર વચ્ચેનો કરાર બને છે. વીમો છે એ કોઈ સામાન્ય કરાર નથી, પણ સામાન્ય કરારના કાયદા સાથે જોડી શકાતો નથી. વીમો છે તો એક વિશિષ્ટ કરાર છે, એટલે સામાન્ય કરારના સિદ્ધાંતો એ વિશિષ્ટ કરારના સિદ્ધાંતોને પણ લાગુ પડી શકે છે. ખાસ આના માટે ચાર પ્રકારના કરારો છે એ આપણે ઉદાહરણ સહિત જોઈશું. કેટલા? ચાર કરારો આપણે ઉદાહરણ સહિત જોઈશું, જેમાંનો પહેલો કરાર સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ અટમોસ્ટ ગુડ ફેથ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત શું કહે છે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત તમને એવું જણાવે છે કે અહીંયા હું તમને જે માહિતી આપું છું એ સંપૂર્ણ સાચી છે. જો અહીંયા હું તમને આપેલી માહિતી ખોટી હશે કે કાંઈ માહિતી છુપાવીશ તો આ કરારને દગો કહેવાશે, અને દગો થયેલો કરાર સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કરશે.
એટલે આ કરારને રદ સમજી લેવાનું. અને તમે જો એમ કહેતા હોય કે મેં આ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતથી વીમો ઉતરાવ્યો છે, તો આ કરાર જો રદ થાય, તો વીમો ઉતરાવ્યો હોય તો પ્રીમિયમની રકમ તમને પરત મળતી નથી, અને જો તમને નુકસાન થાય તો આ વળતર મેળવવાનો તમને હક પણ મળતો નથી. બરાબર છે? તો ખાસ તમારે અહીંયા આ બધા જ કરારને ધ્યાનમાં લેવા પડશે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમા કરારનો હેતુ માત્ર નફા મેળવવાનો ક્યારેય હોતો નથી. વીમા કરારનો હેતુ માત્ર ક્યારેય નફો મેળવવાનો હોતો નથી. તો વીમાનો હેતુ તો કે તમને જે નુકસાન થાય છે એનો આર્થિક વળતર મેળવવાનો હેતુ છે. નુકસાનીના બદલામાં તમને આર્થિક વળતર, આર્થિક એટલે તમને નુકસાન કેમાં થાય છે? પૈસામાં. તો બદલામાં જો તમને નાણું મળે તો તમને કેવું ગમે? એટલે આર્થિક વળતર મેળવવાનો હેતુ હોય છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, કારણ કે સમાજના લોકો જ આ વીમાનો ઉપયોગ કરે છે. એટલે વીમા કરારના પક્ષકારોએ સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. બરાબર? એટલે એના નામ ઉપરથી જ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આવ્યો છે. તમે જ્યારે કરાર કરો ત્યારે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમાની વસ્તુઓ અંગેની બધી જ માહિતી આપવી જોઈએ. જ્યારે તમે વીમો લ્યો ત્યારે એ વખતે જો અમુક વસ્તુ એવી હોય કે તમને પૂછવામાં પણ નથી આવી, પણ જો કરારને અસર કરતી હોય, તમે વીમો લેવા જાશો ત્યારે તમને પૂછશે કે તમારે બીપી છે, ડાયાબિટીસ છે, તમને હાર્ટ એટેક આવેલો છે, આવું કંઈ છે, તમને કોઈ પણ પ્રકારનો રોગ છે, આવું જ પૂછે. જો તમે વીમો લેવા જાઓ છો અને આમાંથી તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કદાચ તમને કોઈ માહિતી પૂછવામાં આવેલી ન પણ હોય, બરાબર, પણ જો કરારને અસર કરતી હોય તો એક પક્ષ બીજા પક્ષને આવી માહિતી આપશે. કોઈ પણ માહિતી છુપાવીને જો તમે કરાર કરો તો તમે દગો કર્યો કહેવાય. ખાસ લાસ્ટ લાઇનમાં જો તમે કોઈ માહિતીને છુપાવીને વીમાનો કરાર કર્યો હોય તો તમે એને દગો કર્યો કહેવાય. અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અહીંયા શું થાય છે? તો કે ભંગ થયેલો કહેવાય. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અહીંયા તમે ભંગ થયો છે એમ કહી શકાય. જ્યારે પણ વીમાના પક્ષકારને આ વસ્તુની ખબર પડે કે મારા ક્લાયન્ટે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ કર્યો છે, ત્યારે આ જે વીમાનો કરાર છે એને રદ જ સમજવામાં આવે કે હવે તમને અહીંયાથી કોઈ પણ પ્રકારના બેનિફિટ છે એ મળવા પાત્ર નથી. અને વીમો લેનારે તેણે જે કાંઈ પણ રકમ ભરી છે એ પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. એ તો નહીં મળે, પણ જો એવા સંજોગોમાં તમને નુકસાન થયું હોય તો કે તમે જે નુકસાન થાય છે એના માટે તમને વળતર મેળવવાનો પણ હક નથી.
બરાબર નુકસાન થયું છે તો તમે એનો વળતર પણ મેળવી શકશો નહીં. ત્યારબાદ મુદ્દા નંબર બે, નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત તમને અહીંયા શું કહે છે કે જો વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે. તે માટે જ આપણે વીમાનો કરાર કરતા હોઈએ છીએ. પણ વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. હાર્દ એટલે હૃદય. જો તમને નુકસાન થશે તો જ તમને વળતર મળશે. જો નુકસાન નહીં તો વળતર નહીં. આ સિદ્ધાંત ઉપર નુકસાન વળતરનો સિદ્ધાંત કાર્ય કરશે. જો વીમો લેનારને નુકસાન થાય તો જ વીમો કંપની છે એનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનારને જો નુકસાન થાય, જો વીમો ઉતરાવનારને આ પ્રકારનું નુકસાન થાય તો વળતર મેળવી શકે છે અને નફો કરી શકતો નથી. નુકસાની નથી તો તમને કોઈ પણ પ્રકારનું વળતર મેળવી શકતું નથી. બરાબર. તેનાથી વધુ રકમનું નુકસાન થાય તો પણ વળતર ના મેળવી શકે. તમે જેટલા રૂપિયાની પોલિસી ઉતરાવી છે એટલા જ રૂપિયાનું નુકસાન સામે તમને વળતર મળશે. જો નુકસાન નહીં તો વળતર નહીં. નુકસાન વધુ થાય તો વળતર તમને વધુ પણ મળતું નથી. અને ખાસ એક વસ્તુ અહીંયા નોટ ડાઉન કરજો કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને લાગુ પડતું નથી. કારણ કે મનુષ્યની જિંદગી કેવી છે? અમૂલ્ય. એનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. માણસના જિંદગીનું મૂલ્ય, મારું મૂલ્ય હું મારી જાતે નક્કી કરું કે મારે 5 લાખનો વીમો ઉતરાવવો છે તો મેં મારી જિંદગીનું મૂલ્ય કેટલું નક્કી કર્યું? 5 લાખ. પણ જિંદગીનું મૂલ્ય કોઈ આંકી શકતું નથી. હું એવું નક્કી પણ ન કહી શકું કે હું 5 વર્ષ જીવવાની છું. જ્યારે નુકસાન વળતરના સિદ્ધાંતમાં વર્ષ અને વસ્તુનું મૂલ્ય અગાઉથી જ નક્કી હોય. વીમો લેનાર છે એ વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો પણ જો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે એને સ્વીકારે છે. ઓછી કિંમતનો વીમો ઉતરાવશો તો ઓછું નુકસાન સામે વળતર મળશે. સમપ્રમાણ ઉતરાવશો તો સમપ્રમાણ વળતર મળશે. વધુ તો વીમો ઉતારતા જ નથી. વધુ કિંમતનો તો આપણે અહીંયા વીમો ઉતરાવતા જ નથી. તો અહીંયા તમને 3 ઉદાહરણ આપ્યા છે કે જો તમારી 5 લાખની વસ્તુ હોય અને 3 લાખનો વીમો ઉતરાવો, બરાબર, અને સંપૂર્ણ નાશ થાય. તમારી વસ્તુની કિંમત 5 લાખ, વીમો તમે કેટલાનો ઉતરાવ્યો છે? 3 લાખ. બધી જ વસ્તુઓ નાશ પામે તો વળતર કેટલું મળશે? 3 લાખ જ. એનાથી સીનો મુદ્દો આજે એ અને સી સમજાવીશ. બી છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. વસ્તુની કિંમત 5 લાખ છે, વીમો પણ તમે 5 લાખનો ઉતરાવ્યો છે, સંપૂર્ણ નાશ, તો તમને 5 લાખ રૂપિયાનું પણ વળતર છે એ મળવાને પાત્ર છે. એટલે અહીંયા હું તમને 2 વસ્તુ સમજાવું છું. 5 લાખની વસ્તુ, 5 લાખનો વીમો, સંપૂર્ણ નાશ, તો 5 એ 5 લાખ મળશે. 5 લાખની વસ્તુ,
ત્રણ લાખનો વીમો સંપૂર્ણ નાશ, તોય તમને કેટલા રૂપિયા મળશે? 3 લાખ. કારણ કે તમે વીમો કેટલાનો ઉતરાવ્યો છે? 3 લાખનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ બી મુદ્દો છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.